ભરૂચના વોર્ડ નંબર 7માં આવેલા સુથિયાપુરા વિસ્તારમાં વરસાદી કાસ બનાવવામાં આવી છે, પરંતુ આ કાસ તકલાથી બનાવવામાં આવી હોય અને સિમેન્ટનો ઉપયોગ ન કરાયો હોય તેમ બનાવેલી દિવાલો હાથથી તૂટી પડી રહી છે અને માત્ર રેતીનો ઉપયોગ કરાયો હોય, પૂરતા પ્રમાણમાં લોખંડના સળિયાનો પણ ઉપયોગ ન કરાયો હોય ત્યારે આ કાસ કેટલા સમય સુધી ટકશે એ પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે ભરૂચના નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારની પોલ છતી થઈ રહી છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં સુથિયાપુરા વિસ્તારમાં વરસાદી કાંસ બનાવવામાં આવી છે અને આ કાંસનું કામ અત્યંત તકલાદી હોય અને છેલ્લા 8 મહિનાથી ખુલ્લી કાંસમાં બાળકો ખાબકી રહ્યા હોવાના પગલે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી પડતી હતી, જેના પગલે વોર્ડના રહીશોએ ભરૂચ નગરપાલિકામાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખની કેબિનમાં રહીશોએ ભારે હોબાળો મચાવી પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખુલ્લી કાંસ વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ચોમાસાની ઋતુમાં લોકોના જીવનું જોખમ ઊભું થાય તેવા આક્ષેપો પણ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ પણ સ્થાનિકોને બાહેધારી આપતા મામલો થારે પાડ્યો હતો. વોર્ડ નંબર 7ની અંદર સુથિયાપુરા વિસ્તારની અંદર ઘણા સમયથી ગટર અને કચરાની સમસ્યા હતી, જે આજરોજ વિરોધ પક્ષ અને ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. એનું યોગ્ય સમયમાં અને તાત્કાલિક ધોરણે એનું જે બી કંઈ નિરાકરણ લાવવામાં આવશે એ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આજરોજ એન્જિનિયર અને સેનેટરી વિભાગના લોકોને સ્થળ પર મોકલીશ અને ત્યાં વિઝિટ કરાવીશ અને જે કંઈ એમનું ખૂટતું હશે અને જે બી બાકી રહી ગયેલું કામ છે એ પૂર્ણ કરી આપીશું. ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસ બનાવવામાં આવી છે, પરંતુ આ કાંસ પણ તકલાદી કામગીરી થઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. આરસીસી અને લોખંડના સળિયાનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ કાંસમાં પૂરતા પ્રમાણમાં સિમેન્ટ લોખંડના સળિયાનો ઉપયોગ ન કરાયો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. તાજેતરમાં બનાવેલી વરસાદી કાંસની દિવાલ હાથથી તૂટી રહી છે અને કપચી પણ નીકળી રહી છે. પૂરતા પ્રમાણમાં સિમેન્ટનો કે સળિયાનો ઉપયોગ ન કરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની પોલ છતી થઈ રહી છે. જોઈને જતા રહ્યા, પછી આવ્યા નહીં, ખાલી વાયદા બટાડ્યા કરે છે, પણ આવતા છે નથી. પણ અમારા છોકરા ડૂબતન મળશે તો કોણ આવશે? અમારે તો એક એરિયામાં રહેવાનું ને એક ચાલમાં રહેવાનું. જો કામ નહીં થાય તો શું કરશો? અમે કામ ના થાય તો અમે રેલી બરી કાઢીને પાછા આવશું. અમે અહીંયા ગટર તોડીને પાછા આવશું.